ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. પંડિત શ્રી રામ શર્મા આચાર્ય લિખિત ઋષિ ચિંતનના શાંતિની પુસ્તકમાંથી કેટલાક અંશો આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું. આપણે ગમે તેટલી સેવા કેમ ન કરીએ, બધા જ દુઃખોનું કારણ છે અજ્ઞાન અને પાપ, સ્વાર્થ અને મોહ, તૃષ્ણા અને વાસના. આ મહાન વ્યાધિઓને દૂર કર્યા વિના દુઃખોને દૂર કરવામાં બધા જ પ્રયત્નો એવા છે કે જેમ કે લોહીના વિકારથી થયેલી ફૂડલીઓ પર મલમ લગાવો, આમ કરવાથી રોગ મટતો નથી. કષ્ટો તથા સામ્યક અભાવોના કારણે પીડાતા માનવીઓને મદદ કરવી એ કર્તવ્ય છે, પરંતુ માત્ર એટલું જ કરવાથી ન તો માનવ જાતિની કષ્ટો દૂર થાય છે કે ન તો સમસ્યાનો ઉકેલ આવે. ધન લઈને કરવામાં આવેલી સેવાઓ સાવ સામાન્ય ગણાય છે. તેનાથી મનુષ્યમાં કેટલીક સમસ્યાઓ થોડાક સમય માટે સરળ થઈ જાય છે. કોઈકના શરીર સુખ માટે કરવામાં આવેલી સેવા પણ થોડાક સમય સુધી દુઃખ દૂર કરી શકે છે. તન અને ધનની સેવા ન કરવી જોઈએ, એ સેવાનું કોઈ મોટું પ્રયોજન નથી. આ પ્રકારની સેવા તો ઉદાર હૃદયવાળા વ્યક્તિઓ સમય સમય પર કરતી જ રહેશે. જ્યાં સુધી કોઈ વ્યક્તિઓ જીવનક્રમ નહીં શોધે ત્યાં સુધી આ તન અને ધનની મદદથી તેનું કામ નહીં ચાલે. આજે તો સર્વત્ર અશાંતિ, કલેશ અને પીડાનું સામ્રાજ્ય છવાયેલું છે. તેનું કારણ ધન કે તનમાં સુખોમાં અભાવ નથી. આવી સેવાનું પ્રમાણ તો સમય પ્રમાણે દિવસે દિવસે વધતું જાય છે. તેમ છતાં જે કલેશ વધી રહ્યો છે તેનું કારણ વ્યક્તિ અને સમાજના આંતરિક સ્તર, ચારિત્ર અને આદર્શનું પતન થયું છે એ જ છે. આ પતનમાંથી બહાર કાઢી એમને ઊંચા લાવવાની સેવા જ વિશ્વવ્યાપી સમસ્યાનો ઉકેલ લાવી શકશે. અખંડ જ્યોતિ, માર્ચ 1961, પેજ નંબર 4, ગાયત્રી શક્તિપીઠ આપનું હાર્દિક સ્વાગત કરે છે.